હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, કેમ છો? આઈ હોપ તમે મજામાં છો. તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આપણે ઘણા સમય પછી આજે વ્લોગ ઉતાર્યો છે, લગભગ 10 દિવસ થઈ ગયા. કારણ કે વ્લોગ ન ઉતારવાની પાછળનું કારણ છે કે આપણે પહોંચી ન શકતા. બરાબર, કંપનીના જે સ્ટાફ હતો ને એ અહીંયા અમારા લોકલ એરિયામાં મૂક્યો હતો, 8-10 જણા. તો બધીનું મેનેજમેન્ટ કરવાનું ને મિટિંગ કરવાનો સમય હતો નહીં આપણી પાસે. એટલે આપણે એક અઠવાડિયા સુધી હોલ્ડ રાખ્યો હતો. બરાબર, વિડીયો ઉતારવા આપણે ટાઈમ મળશે ત્યારે કન્ટિન્યુ પાછો ચાલુ કરી દઈશું. તો આપણે વાત કરીએ તો અત્યારે વાગ્યા છે ઘડિયાળમાં 8, અને જો વાતાવરણ કંઈક આવું છે ને, આજ તો ઠંડીનો ચમકારો જબરજસ્ત આવ્યો છે. બરાબર, જોરદાર ઠંડીનો ચમકારો આવ્યો છે. હું ગામમાં દૂધ દઈને આવ્યો છું. હમણાં અમે દૂધ ચાલુ કર્યું છે, 2.5 લિટર જેટલું થાય છે, બીજું ખાવા રાખીએ. બરાબર, બાકી ગામમાં દઈ આવીએ. તો સોનલની વાત કરીએ તો સોનલ જો અત્યારે મકાઈ કાપી રહી છે ખાતો લઈને. આ મોટા મોટા રાડા છે ને એ ખાતી નથી, એટલે એને સાઈડમાં રાખે છે. ને આ બધી પાંદડા બધું કટિંગ કરીને ફણલના સોરા ઉતારવાના છે. તો અમારી વથલ તો અત્યારે ખાઈ છે. આજે મકર સંક્રાંતિ છે, તો બધાને મકર સંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ. બરાબર, આજે અમારા ગામમાં ગૌશાળામાં છાણિયો ખાતર હોય ને એને રાજી થાય. બરાબર, થઈ ગઈ છે અત્યારે તો, કારણ કે અત્યારે તો 9:30 થયા. જે વધારે બોલી બોલશે એને છાણિયું ખાતર આપવામાં આવશે. બરાબર, એક એક પ્રક્રિયા થાય છે. તો બધાને અત્યારે મકર સંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ. બરાબર, અત્યારે તો બધા દાન પૂન કરતા હશે, ગાયોને ચારો નાખતા હશે. બરાબર, તો હાલો હવે અમે અમારું કામ ચાલુ કરી દઈએ. સોનલને ચોરા ઉતારવા છે તો સોનલ ચોરા ઉતારી લે. બરાબર, દવા છાંટવાની છે, દવા છાંટી દઉં, વાવવાની છે તો ટમેટી વાવ દઉં, મરચી વાવ દઉં, દવા છાંટવી, એ બધું કામ કરવાનું હોય તો કરી લઈએ. બરાબર, તો ચાલો કન્ટિન્યુ રહ્યો અમારી સાથે. એ છોરા ઉતારવાનું ચાલુ કરી દીધા. બરાબર, પેલી લઈને ચા પાણી પીને ભરી ગયા. બરાબર, અડધી ડોલ ભરાવા એવી અડધામાંથી, એ તો પ્રમથી ઉતાર્યા હતા. આ તો બહુ વહીમું છે ભાઈ ઉતારવું. ભીંડા કરતા સારું, ભીંડા માં તો મરી જવાય. હિંગું તો છે, ફ્રમદી ઉતારી તો લાગત. તો આ અત્યારે કરી લઈએ, ટમેટી મરચી વાવી દઈએ. હેતુકને શરદી છે, દવાખાને લઈ જવું વિચારીએ, રહી જાય કે નથી લઈ જવું. કારણ કે દવા તો પાઈ છે એને શરદીની. ખડખડ બોલે છે એટલે લગભગ પાકી ગઈ છે હવે શરદી, વાંધો નહીં આવે. એની માએ શરદી શીખવું ચાલુ થઈ ગયું. ચાલો તો અમે ચાલુ કરી દઈએ ને, વહેલું નીકળે કામ. ચાર ઘાયર ઉતારી અને સોનલ હેતવીકને સુવડાવવા ગઈ છે. બરાબર, એનું સુવાનું ટાણું થઈ ગયું એટલે. તો હાલો હું ક્યાં સુધીમાં એને હેતલીને સુવડાવે, ક્યાં મરચી ને ટમેટી વાવી દઉં. બરાબર, તો ત્યારે તો કાલે મેં ખેડી રાખ્યા હતા. બરાબર, આમાં મકાઈને અમેરિકન મકાઈ રાખી હતી એટલે એ તો લઈ લીધી છે બધી મેં. બરાબર, હમણાં બેક કેમેરો ચાલુ કરીને બતાવું તમને. અને આપણે કઈ વેરાયટી વાવીએ છીએ. બરાબર, 2 પડીકી ટમેટીની ને 2 મરચીની વાવવાની છે, તો તમને બતાવું. બરાબર, આપણે આ 2 ત્યારે વાવવાની છે, ઓલામાં વાવી છે મરચી ને આમાં વાવી છે ટમેટી. તો આપણી કઈ વેરાયટી છે તો જો આપણે આ વેરાયટી વાવવાની છે. બરાબર, આ એડવાન્ટાની છે, 57-59. આ 2 પડીકી વાવવાની છે, 57-59. અને આ સેમિનિસની ટમેટી વાવવાની છે. જો
બરાબર બે 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 વાવી દે તો આપણું કામ થઈ જાય. તો ચાલો આપણે છાંટી દઈએ બી પછી પાણી પાડી દઈએ. મિત્રો અત્યારે વાગ્યા છે ઘડિયાળમાં 6 અને જો આપણે સોનલ ભેહ દોઈ છે બરાબર, આ ભાઈ વાત દોઈ છે, માસી દીકરી છે બે, કે કંઈ અમને દે ને કંઈ અમે ખાઈએ. આનો વારો આવી જાય ને પછી આને થોડોક દઈ દઈએ, મુઠ્ઠે ખોટ ઘૂસો એવું બધું દઈએ. તો અહીંયા આવ્યા પછી થોડીક સકલ ફરી ગઈ, બાકી ગોરા જેવું પેટો હતો અત્યારે તો વ્યવસ્થિત થઈ ગયું. એમાં ડીવોર્મિંગનો ડોઝ દીધો હોય ને, કે વોર્મિંગ હતા પેટમાં કૃમિ. હું તો સબલું ખાલી થઈ ગયા કે મેડમ? મિત્રો અત્યારે વાગ્યા છે ઘડિયાળમાં 2:15 અને સોનલ જો જબલા ભરે છે, લગભગ ભરાઈ ગયા છે અને 5 જબલા થયા છે બરોબર ચોરાના. સોનલ કહેતી હતી 2-3 થયા પણ 5 થઈ ગયા, વાંધો ન આવ્યો, અમારું કામ તો ઓકે થઈ ગયું. હવે હું જાઉં તાલાળે, આપણી પગરી બેન ચા પી દૂધનું અને તાલાળે જાઉં, ચોરા મૂકી આવું બરોબર અને ચિઠ્ઠી નાખી આવું. ગયા વખતે તો એક અમારા 4 જબલા ગાયબ કરી દીધા, યાડે માર્કેટ યાડે મૂક્યા હતા પણ કોઈને એ હાથમાં જ ન આવ્યા, કોણ ચોરી ગયો ભગવાન જાણે. મૂકીને હોઈ ગયો તો એ ભાઈ કે આવ્યા નથી, અને આપણે ભાઈને ત્યાં મૂકીને ગયા હતા, કેમેરામાં ચેક કર્યું હતું પણ કેમેરામાં કોણ લઈ ગયું જ ખબર ન પડી બરાબર. તો આવું થાય અમારે અહીં તાલાડામાં ભાઈ. ચાલો આપણે મૂકી આવીએ બરાબર. સા પીવાનો? ચા પીવો પડો ભાઈ, ચા વિના ન ચાલે. તો મિત્રો અત્યારે હું માર્કેટ યાડે આવ્યો છું જબલા મૂકવા ચોરાના બરાબર. તો જો અત્યારે તો આખું છપરું ખાલી છે, તો એ સવારના 10 વાગ્યાને જબલા મૂકવાના ચાલુ થઈ જાય સ્ટાર્ટ. સામે મારી છે ને જગ્યાએ એ બધા આગળ વારો આવે ને એ માટે જબલા મૂકા છે જોઈ લો બરાબર. અને મારો ચોરાના જબલા જો અહીંયા છે જય જય. આ વખતે તમે ટાઈમે લખ્યો છે બરાબર, વિડીયો ઉતાર્યો છે કે આ સમયે હું જબલા મૂકવા આવ્યો છું, કારણ કે ઓલે વખતે મારા 3 કે 4 જબલા મારા એમને ચોરાઈ ગયા હતા બરાબર, ગાયબ થઈ ગયા, કેમેરામાં કોઈ આવ્યું નથી. એટલે આ વખતે આપણે બધું પ્રૂફ રાખ્યું છે હું છે હું નહીં બરાબર. જોઈએ હવે જો આપણે અહીં મૂક્યા છે ચોરા, અહીંથી ક્યાં જાય જોઈએ બરાબર. હવે નેક્સ્ટ ટાઈમ જોઈએ, જો આ વખતે એક વાર જવા દીધા હવે પછી એવો બનાવ બને તો ગોબા ઉપર મૂકીએ આપણે બરાબર. તો જો આમાં રીંગણાની જો આ રીંગણાના જબલા છે જોઈ લો બરાબર. ટમેટા છે કેરેટ સામે, ટમેટાના કેરેટ પણ આવી ગયા છે બરાબર. જોઈ આપણો વારો એટલામાં છે, ચાલો હવે આપણે ભાગીએ બરાબર. ઘેરે પણ કામ છે, દવા છાંટવી છે. મિત્રો અત્યારે સોનલ પોપિયું મરી રહી છે, કેરીનો બીજો ભાઈ પોપિયું. સોનલ જો પપૈયામાંથી બી કાઢે છે. અમારા હેતુભાઈને દાઢીમાં પાણી આવે છે. અમારા સિંબાભાઈ હુતા છે. એ સિંધુ, એ ચિંદુ સિંબો છે ને, હું શિયાળામાં તરીકે છે ને લાંબો હેતર હૂતો રહી, કોઈને બોલાવે. હમણાં વાયરીનો થઈ ગયો અમારે હેતુકની વાહે હે સિંબલો. અમારી શરમાઈ છે એટલે અમે કેમેરામાં લઈ આવતા નથી. ચાલો હવે હું ખાઈ લઉં પછી મળીએ ટાટા ભાઈ બેન. તારે કેટલું ખાવ, તારા હાથમાં તો છે, આવજો. દવા છાંટી દઈએ આપણે બરોબર. અને અમારા હેતુભાઈ હુતા છે, જો સોનલ કપડાં ધોઈ નાખે ને હું દવા છાંટી દઉં બરાબર. ફાલ ફૂલની ઈયળની દવા છાંટી દઉં ચોરામાં, તો એમાં ક્યાંક ક્યાંક મહીની ભેગી નાખવી હે. તો એ હાલો કાલે નાખી દઈ એક પંપ.
તોલો દવા છાટી દે બરોબર મહી સેન્યા છે બધી માં નથી જે છોડવામાં સેન્યા એટલે છાતી નથી મહી દવા મારી તોય એક તારા પેગાસસ પોલો પછી પોલો જેપ તો માર દીધું રોગ ઓર ઘણી દવા મારી પણ જાતી નથી દૂધ ને ગોળ મારવું હતું દૂધ ને ગોળ મારું પણ આગળ ની આગળ તાર દવા છાટી દે પછી દૂધ ને ગોળ મારશે તો હાલો આપણે દવા છાટી દે મોડું થઈ જાય બરોબર મારે જવું કપડા ધોવા ભી હું આપણે પાઈ દીધી અમી કી ની ડન મી નાખી દીધી ને આવે ઠામ ઉટકાનો દવા છાટી દે પછી અમે દવા છાટી દે ને હું કપડા ધોઈ નાખું પછી પાછું હાંચી કદાચ જવાનું થાય હું નહીં જાય તો અમી જ જાય એવું તેડા છે એટલે અમારા ભાઈઓમાં એટલે ગમે એક જાહે કા બે બંને જાહુ કા અમે એકલા છે હાલો કાંઈ વાંધો નહીં આપણે કાંઈ મેં વરી જઈએ હાલો મિત્રો તો આપણે દવા તો ફાઇનલી છટાઈ ગઈ છે બરોબર હવે જો સોનલ મકાઈ કાપે છે કાંટો લઈને ભેણ દોવાનો ટાઈમ થઈ ગયો છે અને બીજી વાત કરીએ આપણે તો અમારે ભેણ દોઈને આવ્યું તેડા છે મોટા બાપાની ઘેરે તો ત્યાં જવાનું છે ગામમાં અને ત્યાંથી આવશે 9-10 વાગે બરોબર પછી બનાવવાનું છે માંડવી પાક તો હેતવિકભાઈને તો કહીને દાદા ભેગું ક્યાંક ગયો છે બરોબર લગભગ દુકાને ગયો એને કે અમારા સસરાની ત્યાં ગયો હોય હતી તો સોનલ માટે આપણે કામ વધારે ગોઠવું છે 1.5 GB નેટ પૂરું કરતી છે સોનલ એટલે આપણે સાંજે વરગાડી દીધી છે બરાબર તો બસ આપણા વિડીયોને અહીંયા વિરામ આપીએ બરાબર બાકી વિડીયો આપણો લાંબો થઈ જાય બરાબર તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો બરાબર કોમેન્ટ કરતા જાઓ હમણાં આપણે લાઈક કરતા જાઓ શેર કરતા જાઓ ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાઓ થેન્ક યુ ફોર વોચિંગ ટાટા બાય બાય ટાટા